વડોદરા શહેરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કમાટી બાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે ગ્રેનેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો પર્યાવરણ પ્રેમીઓ જોડાયા હતા. સતત 12મા વર્ષે કમાટી બાગ ખાતે આયોજિત ગ્રેનેથોન સાથે 10,000 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઓલ ઇન ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા દર વર્ષે ગ્રેનેથોન નામના ઇવેન્ટની વડોદરા ખાતે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ કમાટીબાગ બેન્ડ સ્ટેન્ડની ગેટની સામે પ્રિસાઇડિંગ કાં તો ફોલોઈંગ જે 5 જૂનની નિયરેસ્ટ સન્ડે હોય ત્યારે અમે આ સેલિબ્રેટ કરીએ છીએ. લગભગ 8,000 થી 10,000 લોકો આ ઇવેન્ટમાં સહભાગી થાય છે. 10,000 વૃક્ષોનું અમે વિતરણ કરીએ છીએ. બહુ વિશ્વામિત્રી અભિયાન, વિશ્વામિત્રી નદી પુનઃ વહેતી થાય એ સપનાની સાથે અહીંયા અનેક પર્યાવરણના પ્રેમીઓ જોડાય છે વડોદરા શહેરના. અત્યારે તમે ગ્લોબલ ચેલેન્જીસ જોશો તો જે રીતના ક્લાઇમેટ ચેન્જનું દુષ્પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ, જે ટેમ્પરેચર્સ અત્યારે રાઈઝ થઈ રહ્યા છે, અસહ્ય ગરમી, ઉકળાટ, વૃક્ષો બી હવે એની તકલીફ જોઈ રહ્યા છે, ત્યારે વિશ્વ હવે ડેઝર્ટિફિકેશન તરફ જઈ રહ્યું છે. અને આપણી મોટી ચેલેન્જ છે આપણા જનરેશનની કે આપણે જનરેશન રિસ્ટોરેશન બનવું પડશે. જે આપણા આવનાર ભવિષ્યની પેઢીઓ છો તેના માટે આપણે પર્યાવરણનું જતન કરવું પડશે, આપણા ઇકોસિસ્ટમ્સ રિવાઈવ કરવા પડશે. ખાસ કરીને અર્બન એરિયાની વાત કરીએ તો 75% વસ્તી વિશ્વની હવે અર્બન એરિયાઝમાં રહે છે અને 60% પોલ્યુશન અને કાર્બન ફૂટપ્રિન્ટ, જે કાર્બનનું એમિશન થાય છે, એ શહેરોમાં થાય છે. શહેરો મોટા હીટસિંક બની ગયા છે અને શહેરોનું તાપમાન બી ખૂબ ચેલેન્જિંગ થાય છે, ત્યારે એસી અને તમામ એન્વાયરમેન્ટના જે પ્રદૂષણ વધારનારા એર કન્ડિશનર્સ હોય કે બહારથી આપણે જે ફૂડ આખા ઇન્ટરનેશનલ ફૂડ અહીંયાથી આપણા ફૂડ હેબિટ્સ અને લિવિંગ હેબિટ્સ છે એ બધું એક ચેલેન્જ થઈ ગયું છે. આ એક બહુ જ અતિ મહત્ત્વની પ્રવૃત્તિ વડોદરાને સ્વચ્છ, સુંદર, હર્યુંભર્યું, લીલુંછમ બનાવવા માટેના સહિયારા પ્રયાસ માટે આ કરવામાં આવે છે. એટલે આ 11મું વર્ષ એવું છે કે જ્યાં બધી જ પ્રકારના, બધી જાતના બધા અહીંયા ભેગા થઈ અને વડોદરા માટે એક સુંદર સ્વપ્ન સેવે છે અને એને માટે એક્શન પ્લાન કરે છે. આજે લગભગ 10,000 જેટલા વૃક્ષોનું ગ્રેનેથોન તરફથી ડિસ્ટ્રીબ્યુશન થશે, એ એક બહુ મહત્ત્વની વાત છે. એની પછી બહુ મોટા પાયે આપણે જે વિશ્વામિત્રી માટે પણ બંને સાઇડમાં બાયોશીલ્ડ અને ટ્રી પ્લાન્ટેશનનું કર્યું છે, એમાં આ એક બહુ મહત્ત્વનું કદમ થશે.